શહેરના તુલસીધામ વિસ્તારમાં વહેલી સવારે બનેલા કમકમાટી ભર્યા બનાવમાં ટેમ્પો ચાલકે ખુલ્લા મેદાનમાં સુવાડેલ 1.5 વર્ષની બાળકીને અડફેટે લેતા બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારી ગામના રાજુભાઈ મનસુખભાઈ વાઘેલા તેના પરિવાર સાથે શહેરમાં મજૂરી કામ કરી જીવન ગુજારે છે. તેમજ અત્યંત ગરીબ હોવાના કારણે જમીનની પથારી તથા આકાશનું ઓઢણું કરી પરિવારને 2 ટંકનું ભોજન મળે તેટલું કમાય ખાય છે. આ પરિવાર હાલ તુલસીધામ વિસ્તારની પુષ્પકુંજ સોસાયટી નજીકના એક ખુલ્લા પ્લોટમાં આશરો લઈ રહ્યું હતું. સવારે 5:45 વાગ્યાના અરસામાં રાજુભાઈ તથા તેનો પરિવાર ઊંઘમાંથી ઉઠી નિત્યક્રમ કરી રહ્યા હતા ત્યારે રાજુભાઈની માંડ 1.5 વર્ષની પુત્રી જશવંતી હજુ ઊંઘતી હતી. આ અરસામાં ખુલ્લા પ્લોટમાં આવેલ ટેમ્પા નંબર GJ16Z6083ના ચાલકે તેનો ટેમ્પો રિવર્સ લેતી વખતે ટેમ્પાના પાછળના ખુલ્લા પ્લોટમાં બાળકી સૂતેલ હોવાનું ધ્યાન ન રાખતા રિવર્સ આવેલા ટેમ્પાના ટાયરો બાળકી પર ચડી જતા માથાના ભાગે બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી. આથી સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસ્યા બાદ મરણ પામેલ હોવાનું જાહેર કરતા શ્રમજીવી પરિવાર તૂટી પડ્યો હતો. બનાવ સમયે બીમાબૂમ મચતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ત્યારે ટેમ્પો ચાલક ટોળાના મારથી બચવા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અમે અહીં તુલસીધામ રહેતા રાતે સૂતા હતા, ધંધે આવી રાતે સૂતા હતા એટલે 4 થી 5 વાગ્યાના ગાળામાં આ બનાવ પાસે રિવર્સ ગાડી મેં બનાવી દીધો. મારી છોકરી ઓફ થઈ ગઈ છે, માતા માથે વ્હીલ પહેરી દીધો છે. પેલા સરદાર લોકો બધા આવ્યા ને એટલે એ લોકો ભાગી ગયો, ટેમ્પો ભાગી ગયો, ટેમ્પો ભાગી ગયો. પછી સરદાર લોકો ફોન કર્યો, એમ્બ્યુલન્સ મંગાવી અને અમે આવી લઈને આવી. કેટલા કોની કોની સાથે તમે ત્યાં એ જગ્યા પર સુતા હતા? કેટલા જણા હતા? 5 જણા હતી ખાલી, ફરી ઘરના હતા, બીજું કોઈ નથી. એ બહાર બહાર એમણે સુતા હતા ને પાછળ રિવર્સ મારી ગાડી, છોકરીને ચીપી નાખી મારા ઘરના પગમાં ઉપર એટલે ચડાવીને ગાડી, મારા ઘરના રાઈડ નાખી જતી પેલા એ ગાડી ઠેરાવી દીધી, ત્યારે ગાડી મેં ભાગી જ ગયું, ચાલી જ ગયું. પોલીસ ફરિયાદ કરી તમે? હા, કેસ કર્યો છે ને. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.